આજે શનિવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા પહોંચ્યા હતા. અહીં તેમણે રામલલ્લાના દર્શન કર્યા હતા. દરેક રાજ્યના ભવન બનાવવા માટે ઉત્તર પ્રદેશ સરકારે જમીન ફાળવી છે. ગુજરાત ભવન જ્યાં બનવાનું છે એ જમીન જોવા માટે મુખ્યમંત્રી પટેલે આજે અયોધ્યાની મુલાકાત લીધી હતી અને યુપી સરકારે આપેલી જમીનનું નિરીક્ષણ કર્યું હતું. આ જમીન ગ્રીનફિલ્ડ સિટી વિસ્તારમાં છે, જેને અહીંના લોકો દ્વારા નવી અયોધ્યા કહેવામાં આવે છે. લગભગ 18 એકર જમીન દરેક રાજ્યોના ભવનો બનાવવા માટે યુપી સરકારે ફાળવેલ છે. ગુજરાત ભવન બનવાથી ગુજરાતના લોકોને અયોધ્યાની મુલાકાત સમયે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. દર વર્ષે લગભગ 5 લાખથી વધુ લોકો અયોધ્યામાં રામલલ્લાના દર્શનાર્થે જાય છે. મંદિરમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા અને નવનિર્માણ પછી ગુજરાતની જનતા અયોધ્યા જવા માટે વધુ ઉત્તેજિત હોવાનું જોવા મળી રહ્યું છે. જામનગરની જાણીતી ઓસવાણ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર દરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાણ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાળ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે, તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 95128 1277, 95128 1288 9.